તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, હું છું શાલિન ખત્રી. આપણે દિવસની ઇમ્પોર્ટન્ટ ખબરોની વાત કરીએ છીએ. 44મી એજીએમ મીટિંગ એટલે કે એન્યુઅલ જનરલ મીટિંગ થઈ હતી રિલાયન્સની. એમાં કેટલીક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ થઈ હતી કે જે મારે તમને કહેવાની હતી. સૌથી પહેલી એવી હતી કે જામનગર રિફાઇનરી જે રિલાયન્સની છે, સૌથી મોટું સેન્ટર છે રિલાયન્સ, આપણે બધા જાણીએ છીએ. એની અંદર મુકેશ અંબાણી એવો પ્લાન કર્યો છે કે અત્યારે ત્યાં મિડલ ઇસ્ટથી જે ઓઇલ આવતું હોય છે, ઓઇલ એની ઉપર પ્રોસેસ થઈને પછી અલગ અલગ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બનતી હોય છે, એની જગ્યાએ ત્યાં ગ્રીન એનર્જી સેન્ટર બનવાનું છે. ગ્રીન એનર્જી એટલે શું આપણને ખબર છે કે સોલાર એનર્જી ને બધા જે અનકન્વેન્શનલ એનર્જીના સોર્સિસ છે એના પરથી એક ગ્રીન એનર્જી સેન્ટર બનવાનું છે. અને રિલાયન્સનો એક બહુ મોટો ટાર્ગેટ છે, હું તમને કહું કે 60,000 કરોડનો ખર્ચ થવાનો છે અને 4 ગીગા ફેક્ટરીઝ બનવાની છે જામનગરના ગીગા સેન્ટરની અંદર. આ જે ગીગા ફેક્ટરીઝ છે ને એ એવો ટાર્ગેટ રાખે છે કે 2030 સુધીમાં એ લોકો 100 ગીગાવોટ જેટલું સોલાર એનર્જીનું પ્રોડક્શન કરવાના છે, એટલે 100 ગીગાવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાના છે. ઇન્ડિયન ગવર્મેન્ટનો ટાર્ગેટ એવો છે કે 2030 સુધીમાં 450 ગીગાવોટ થાય, એટલે 450માંથી 100 ગીગાવોટ એટલે લગભગ 20%થી વધારે સોલાર એનર્જીનું પ્રોડક્શન આપણા જામનગરમાં થવાનું છે એવું રિલાયન્સનું પ્લાનિંગ છે. અત્યારે આપણે જે સોલાર એનર્જી છે ને એના મોટાભાગના પાર્ટ્સ બધા આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ચાઇનાથી કરીએ છીએ, બીજા બધા કન્ટ્રીઝથી કરીએ છીએ. પણ મુકેશ અંબાણી એવું કહે છે કે આપણે એક એવું સોલાર સેન્ટર બનાવવું છે ઇન્ડિયાને કે આપણે બધા પાર્ટ્સ ઇમ્પોર્ટ કરવાની જગ્યાએ બીજા બધા કન્ટ્રીઝ આપણી પાસેથી પાર્ટ્સ ઇમ્પોર્ટ કરે. એની બે ફાયદા છે, એક તો આપણી ઇન્કમ વધે અને સેકન્ડલી એવું છે કે ઘણી બધી જોબ જનરેટ થાય, એવો મુકેશ અંબાણીનો પ્લાન છે. જીઓ ફોન નેક્સ્ટની આપણને બધાને રાહ હતી કે આ ફોન દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન બનવા જઈ રહ્યો છે એવું મુકેશ અંબાણીએ કીધું છે અને આના માટે એમણે ગૂગલની હેલ્પ લીધી છે. આપણે બધાને ખબર છે કે જીઓ અને ગૂગલ એકબીજા સાથે પાર્ટનરશિપ કરી હતી, 7.5% સ્ટેક ગૂગલે ખરીદ્યું હતું જીઓનો. અત્યારે આ ટેકનોલોજીના અમાલગમેશનથી 10મી સપ્ટેમ્બરે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન જીઓ લોન્ચ કરવા જઈ રહ્યું છે. પ્રાઇસ કેટલી છે તો હજી ખબર નથી, પણ બહુ જલ્દી આ ફોન લોન્ચ થઈ જશે. 5G ટેકનોલોજીની આપણે બધા રાહ જોઈએ છે. રિલાયન્સે એવું કીધું છે કે જીઓ 5G ટેકનોલોજીની અંદર પોતાનું સૌથી પહેલું કન્ટ્રીબ્યુશન આપી ને ફૂલ ફ્લેજ 5G સર્વિસ સ્ટાર્ટ કરશે અને એ ઇન્ડિયાની ફર્સ્ટ કંપની હશે કે જે ફૂલ ફ્લેજ 5G સર્વિસ આપતી હશે. આની અંદર પણ એણે ગૂગલની હેલ્પ લીધી છે અને ગૂગલ ક્લાઉડની મદદથી એ લોકો 5G ટેકનોલોજી એસ્ટાબ્લિશ કરવા છે. સુંદર પીચાઈ જે છે ગૂગલના સીઈઓ, એમણે પણ આને લગતું નિવેદન આપ્યું હતું કે જીઓ અને ગૂગલ ભેગા થઈને 5G સર્વિસ ઇન્ડિયામાં ફૂલ ફ્લેજ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. હવે રિલાયન્સની વાત આવે ને એટલે બધા કે તો ઇન્ડસ્ટ્રીઝ છે, હેવી મશીનરીની વાત છે, એની અંદર આપણે ડિટેલની ક્યાં વાત આવે છે. પણ થોડાક ટાઈમથી આપણને ખબર છે કે રિલાયન્સે રિટેલની અંદર બી બહુ વધારે કન્ટ્રીબ્યુશન એનું પોતાનું સ્ટાર્ટ કર્યું છે, બહુ ઇન્ટરેસ્ટ લેવાનું સ્ટાર્ટ કર્યો છે. કયું રિટેલ સેક્ટર? જીઓ માર્ટ. આપણને ખબર છે બહુ મોટું એમનું જે એસ્ટાબ્લિશમેન્ટ છે રિટેલ સેક્ટરની અંદર, એ જીઓ માર્ટ એ લોકો હજી વધારે એક્સટેન્ડ કરવાનું પ્લાન કરે છે. એમણે કીધું છે કે દેશના 1 કરોડ વેપારીઓને એ લોકો આવતા 3 વર્ષ સુધી એસિમ્યુલેટ કરવાના છે આ જીઓ માર્ટની અંદર. અને એના લીધે એમનો પ્લાન છે કે મિલિયન્સ ઓફ જોબ્સ, લાખોની સંખ્યામાં જોબ્સ ઉભી થશે અને રિલાયન્સ રિટેલ લગભગ 3-4 ગણું થઈ જશે એવું એ લોકોનું અત્યારે પ્લાનિંગ છે. સ્ટોક માર્કેટની વાત કરવામાં આવે તો આ એજીએમની બહુ સારી અસર પડી નથી. બપોર સુધીની વાત કહું તો રિલાયન્સના ભાવ અત્યારે શેર માર્કેટમાં ગગડી રહ્યા છે. આપણે જોઈએ આગળ શું થાય છે. પણ તમે બીજા ન્યૂઝ માટે VTV ગુજરાત.com સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.